પોલીસ અધિકારીએ લાશમાં બોડી મસાજ કરવાનું માંગ કરી. બિહારના સહરસામાં કેસ રફે દફે કરાવવા આવેલી મહિલાને પોલીસ થાણામાં પોલીસ અધિકારીએ તેલ માલિશ કરાવી અંતે આ પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. પોલીસ અધિકારીએ પોલીસ થાણાને સ્પા બનાવી દીધું, ફરિયાદી પાસે માલિશ કરાવડાવી અને આ વિડીયો વાયરલ થયો. વાયરલ વિડીયોને પગલે બિહાર પોલીસે પગલાં લઈ આ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ વિડીયો પણ પોલીસના કર્મચારીએ ઉતાર્યો. ગરીબ હૈ બેચારી મહિલા, કેતના પૈસા ભેજ દે ઓર નકલ ઉકલ સબ લિફાફા મે હમ ભી ભેજ દેંગે ઓર દુ ઠો ઔરત જાયેગી આધાર કાર્ડ લેકે બેલર મે જાયેગી ના. હા તો આપ યહાં કબ ભેજ દે ઇસકો? अच्छा तो सोमवार को आपको पूरा पता मोबाइल नंबर दे के और सब भेज देते हैं. पप्पू बाबू से अपना मिल लेंगे, एकदम करा दीजिए. देखिए हाँ कहे कि इसमें इसमें 10,000 मेरा ही खर्चा हो. बिहार ना सहरसा में एक पुलिस अधिकारी है थाना में बॉडी मसाज करावता वीडियो सामने आयो छे. ये कपड़ा पण पहेरेला नथी अधिकारी है ने महिला एनी પીઠ પર એના શરીર પર માલિશ કરી રહી છે. બીજી એક મહિલા છે તે સામે એક ખુરશી પર બેઠેલી છે. પોલીસ અધિકારી મસાજ કરાવતા કરાવતા ફોન પર વાત પણ કરી રહ્યો છે કોકની સાથે. મહિલાને મદદ માટે ભરોસો આપી રહ્યો છે. આ દરમિયાન આ રૂમમાં દોરડા પર તેની પોલીસ અધિકારીની વર્દી પણ ટીંગાયેલી નજર પડી રહી છે. આ પોલીસ અધિકારીનું નામ શશી ભૂષણ સિંહા છે, SB સિંહા. એ નવહટ્ટા થાણામાં પદભાર સંભાળતો હતો. આ વિડીયો સામે આવ્યા પછી ગુરુવારથી SPએ એમને સસ્પેન્ડ કરી દીધા છે. સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે આ વિડીયો 2 મહિના પહેલાનો છે. વિડીયોમાં જણાઈ રહેલી મહિલા બકુનિયાની રહેવાસી છે. કેટલાક મહિના પહેલાં એમના ભાઈ બકુનિયા આવેલા હતા, જે કોઈક યુવતી સાથે આપત્તિજનક હાલતમાં પકડાયો હતો. એના પછી એની ઉપર દરહા ચોકીમાં એક આવેદન આપવામાં આવ્યું હતું. એ કેસને રફેદફે કરવા માટે મહિલા આ પોલીસ અધિકારી પાસે ગઈ હતી. મહિલા પોતાના આ કેસને રફેદફે કરવા માટે વારંવાર પોલીસ થાણે જઈ રહી હતી. પોલીસ અધિકારીએ એની મજબૂરીનો ફાયદો ઉઠાવવાનો શરૂ કરી દીધો અને સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે આ પોલીસ અધિકારી મહિલાને તેના નિવાસસ્થાને બોલાવતો હતો, જ્યાં એ તેલ માલિશ કરાવતો હતો. જેમાં એક ચોકીદારની પણ ભૂમિકા શંકાસ્પદ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ પોલીસ અધિકારી શશી પૂર્ણ સિંહાની બધી તમામ વાતો ચોકીના ફરજ બજાવતા પોલીસ કર્મચારીએ નામ ન જાહેર કરવાની શરતે બતાવી હતી. એણે કહ્યું હતું કે આ પોલીસ અધિકારી અયાશી શરૂ કરી દીધી હતી. એણે પોલીસ કર્મચારી એનાથી તંગ આવી ચૂક્યા હતા, પણ પોલીસ અધિકારી ઊંચા પદ પર હોવાને કારણે કોઈ બોલી શકતું ન હતું. કેટલાક દિવસ પહેલાં આઉટ ટોકાટોકી કરવાને કારણે સહકર્મચારી પર એણે પિસ્તોલ પણ ટાંકી દીધી હતી, જેમાંથી સૌ કોઈ ચોંકી ઉઠ્યા અને ગભરાઈ ગયા હતા. સતત આ અયાશીમાં લાગેલા રહેવાને કારણે સિંહ સાહેબને બતાવી દેવા માટે આ પ્રકારનો વિડીયો અંતે જાહેર કરવામાં આવ્યો અને એ વિડીયો વાયરલ થયો. SP લિપિસિંહે દરહાર ચોકીના અયાશ પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરી દીધા છે. એમને લાઇન પર હાજર કરી દીધા છે અને સાથે ખાતાકીય તપાસનો આદેશ પણ આપી દીધો છે. જો આપે બોલેલા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવશો.